પાટણ નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા કેટલાક ઉચ્ચ અધિકારીઓના કહેવાથી હોટેલો અને પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી કચરો ઉઘરાવવામાં આવતા હોવાના સમાચાર પીટીએન ન્યૂઝમાં પ્રસારિત થતા જ શાસક પક્ષના સભ્યો સહિત વોર્ડ ઇન્સ્પેક્ટરો હરકતમાં આવી તમામ પ્રવૃત્તિઓ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। એક બાજુ પાટણ શહેરના મહોલ્લા પોળો અને સોસાયટીઓમાંથી પાલિકાના છોટા હાથી દ્વારા સમયસર કચરો લઈ જવામાં આવતો ન હોવાની બૂમરાણ ઉઠવા પામી છે। બીજી બાજુ સફાઈ કર્મીઓ દ્વારા તેઓના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સેટિંગ પાડીને હોટલોમાંથી કચરો ઉઘરાવતા હોવાના સમાચાર પીટીએન ન્યૂઝના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યા હતા। ત્યારે વોર્ડ ઇન્સ્પેક્ટરો આ બાબતથી સજાગ બની પોતાના નીચેના કર્મચારીઓને આ પ્રવૃત્તિઓ સદંતર બંધ કરી દેવા કડક સૂચનાઓ આપતા હોટલ માલિકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોજે રોજ હજારો રૂપિયાનું ડીઝલ બાળીને આવતા છોટા હાથી બંધ થઈ જતા પાલિકાને પણ ડીઝલ ખર્ચમાં બચત થવા પામી છે। આમ પાલિકાના પ્રમુખ, શાસક પક્ષના નેતા અને કારોબારી ચેરમેન હાઈવે વિસ્તારોમાંથી સેટિંગ પાડીને હોટલો અને હોસ્પિટલોમાંથી સફાઈ કર્મીઓ દ્વારા ઉઘરાવવામાં આવતા કચરાને અંકુશમાં લઈ શહેરની સોસાયટીઓ પ્રત્યે ધ્યાન આપે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। આ અંગે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે જણાવ્યું હતું કે પીટીએન ન્યૂઝની ઇમ્પેક્ટથી હાઈવે વિસ્તારોના કોમર્શિયલ બિલ્ડિંગો, હોટલો અને હોસ્પિટલોમાંથી ઉઘરાવવામાં આવતો કચરો શાસકોની તકેદારીના ભાગરૂપે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું હોવાને લઈ શાસકોનો આભાર વ્યક્ત કરી આ બાબતે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો। પાટણ નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં કોમર્શિયલ બિલ્ડિંગો, હોટલો અને જુદી જુદી હોસ્પિટલોના જે કચરા લેવાતા હતા તેના સમાચાર પીટીએન ન્યૂઝમાં આવેલા અને તેના અનુસંધાને પાટણ નગરપાલિકાના પ્રમુખ, શાસક પક્ષના નેતા, કારોબારી ચેરમેન અને જે તે વિસ્તારના સુધરે સભ્યોએ પણ આમાં રસ લઈને એ વિસ્તારોમાં એ લોકોએ વોર્ડ ઇન્સ્પેક્ટરોને એવી સૂચના આપવામાં આવી છે કે લોકોનો કચરો પહેલો લેવો જોઈએ અને પછી છે ને જો ટાઈમ મળે તો જ આ લોકોનો લેવો જોઈએ, પણ ટાઈમ હોતો જ નથી અને લોકોનો કચરો લેવાનું ચાલુ રાખ્યું છે અને હાલ પૂરતું અમારી જાણકારી મુજબ આ બધા કોમર્શિયલોના કચરા લીધા લેવાના બંધ કર્યા છે, જે ખરેખર આવકારદાયક બાબત છે અને આ બદલ અમે નગરપાલિકાના તમામ શાસકોને અભિનંદન પાઠવે।